राजकोट शहर में वरसादी वातावरण ने कारण छेला एकाद सप्ताह थी रोगचाळो वकर्यो छे अने शहर नी सिविल तेमज खानगी हॉस्पिटलों में दर्दीओनी लांबी लाइनो जोवा मळी रही छे। जो के आ अंगे आरोग्य विभाग संपूर्णपणे सतर्क होवानो दावो करवामां आव्यो छे अने छेला 3 वर्षमां जे विस्तारमां डेंग्यू मलेरिया जेवा केसो नोंધાયા હોય ત્યાં સર્વેલન્સ અને પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે ખાસ ટીમો દ્વારા ચેકિંગ સહિત જરૂરી કામગીરીને વેગવંતી હોવાનું મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ જણાવ્યું હતું। હાલ આરોગ્ય શાખાની 290થી વધુ આશા વર્કર, 120 ફેમિલી હેલ્થ વર્કર, 108 મેલેરિયા ફિલ્ડ વોલેન્ટિયર્સ, 85 ફિલ્ડ વર્કર, 22 સુપરવાઇઝરની ટીમોને દોડતી કરવામાં આવી છે। આ ટીમો ઘરે ઘરે પહોંચી ફોગિંગ સહિતની વિવિધ કામગીરીઓ કરી રહી છે। આ સાથે જ મનપાના આરોગ્ય વિભાગે લોકોને પણ તકેદારી રાખવાની અપીલ કરી હતી। જી, ખાસ કરીને વર્ષાઋતુ બાદ વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો છે એની સંભાવનાઓ વધતી હોય છે। આ ઉપરાંત ઝાડા ઉલટી જેવા કેસોની સંભાવના, ટાઇફોઇડ જેવા કેસોની સંભાવના પણ વધતી હોય છે। આ અન્વયે માનનીય કમિશનર સાહેબ ઉપરાંત માનનીય આરોગ્ય કમિશનર ગાંધીનગરથી મળેલી સૂચના અન્વયે આરોગ્ય વિભાગ છે સતત છે કામ કરી રહ્યું છે। ખાસ કરીને હાલમાં વરસાદ ઋતુ જે ભારે વરસાદ થયો બાદ રાજકોટ શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો, આ ઉપરાંત ગંદકીના પ્રશ્નો છે બની રહ્યા છે। એરિયાનું માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે છેલ્લા 3 વર્ષના જ્યાં જ્યાં મેલેરિયા, ચિકનગુનિયા કે ડેન્ગ્યુના કેસીસ નોંધાયેલા છે તમામ વિસ્તારોને આઈડેન્ટિફાય કરી લેવા અને ત્યાં વિસ્તારોને વહેલી તકે શોધીને ત્યાં પાણીનો ભરાવો ન થાય એ રીતે મેલેરિયાની ટીમ છે, આ ઉપરાંત આરોગ્યની જે ટીમ છે, આશા વર્કર છે, એફએડબ્લ્યુ છે, એમપીડબ્લ્યુ છે, એમના દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે, ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરવામાં આવે, પુરાનાશક કામગીરી કરવામાં આવે। આ ઉપરાંત કોઈ પણ પોઝિટિવ કેસ જણાય તો ત્યાં ફોગિંગની કામગીરી છે નિયત સમય મર્યાદામાં છે પૂરી કરવામાં આવે। ઉપરાંત કોઈ જગ્યાએ પાણીના જો સ્ત્રોતો છે એ જણાય કે ત્યાં પાણી છે એ મોટી માત્રામાં ભરેલું છે તો આપણા જે બીપીએમસી એક્ટ અનુયાયની જે જોગવાઈ અનુયાયી આપણે જે લોઝ છે બાય લોઝ એ મુજબ છે દંડની કાર્યવાહી કે નોટિસની કાર્યવાહી છે એ પણ હાથ ધરવામાં આવી, એ સૂચના આપવામાં આવેલી છે। આ અન્વયે રાજકોટ મહાનગર આરોગ્ય શાખા હેઠળના 290થી વધારે એમપીએસડબલ્યુ, આ ઉપરાંત એ દરેક વોર્ડમાં 10 જે છે ફિલ્ડ વર્કરની ટીમ, દરેક વોર્ડ દીઠ આ ઉપરાંત 84 જેટલા ફિલ્ડ વર્કર, તમામ વોર્ડના થઈને 23 જેટલા સુપ્રિય ફિલ્ડ વર્કર વગેરે છે આ કામગીરી છે કરી રહ્યા છે। આ ઉપરાંત આપણા રેગ્યુલર એફએસડબલ્યુ એમપીએસડબલ્યુ દ્વારા પણ આ કામગીરી છે કરવામાં આવી રહી છે। હાલ છે ગયા અઠવાડિયાની વાત કરું તો આપણે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો કન્ફર્મ પોઝિટિવ કેસ એક પણ નોંધાયેલો નથી, જે સારી વાત કહી શકાય। પરંતુ ચોમાસા પછી જ ડેન્ગ્યુના કેસ અથવા ચિકનગુનિયા અને મેલેરિયાના કેસ છે એમાં વધારો છે, દર વર્ષની જેમ સિઝનલ ટ્રેન્ડ મુજબ છે જોવા મળતો હોય છે, તો આ જે વધારો છે એ થાય નહીં અને એ બાબતે આરોગ્ય ટીમ છે એ સતર્ક છે અને કામ કરી રહી છે। ખાસ કરીને વાત કરું તો કે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કન્ફર્મ કેસીસ છે એ હોતા નથી, હાલ સિઝનલ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન છે એ જોવા મળતો હોય છે। મારા પત્રકાર મિત્રો દ્વારા પણ વાત થઈ હતી, મોટા ભાગે સીપીડી મેડિકલ કોલેજની જે સિવિલ હોસ્પિટલ આપણી છે ત્યાં બુધવારે અને શનિવારે આ ઉપરાંત સોમવારે જે દર્દીઓની સંખ્યા છે એ મોટી માત્રામાં હોય છે, જે આપણા મોટા ભાગના જે સ્લમ વિસ્તારના રહેતા દર્દીઓ છે અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ આ જ વિસ્તારો આ જ દિવસોમાં છે એ ઓપીડીની સંખ્યા છે એમાં વધારે જોવા મળતો છે। લોકો પોતાની અનુકૂળતા મુજબ પોતાની સામાન્ય માઇનર એલિમેન્ટ્સ કે માઇનર બીમારીઓ માટે પણ જે તે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ હોસ્પિટલ ખાતે છે જતા હોય છે અને એ કારણે છે આ રશ છે જોવા મળતો છે। ખાસ કરીને વાત કરીએ તો પીડીઓ મેડિકલ કોલેજના પણ આઈડીએસપીના ડેટા જોતા એમાં આટલો સિઝનલ જે વાયરલ ઇન્ફેક્શનનો જે ટ્રેન્ડ છે એ પણ જણાતો નથી, આ સ્થિતિ છે કાબુ હેઠળ કહી શકાય। ખાસ કરીને શ્રમિકો જે વિસ્તારમાં રહે છે ત્યાં પાણી ભરાવાની શક્યતા છે વધારે રહે છે। આ ઉપરાંત શ્રમિકો જે વિસ્તારમાં કામ કરતા હોય, ફેક્ટરીમાં કામ કરતા હોય ત્યાં પણ આર્ટિફિશિયલ પાણી છે ભેગું થવાના અને ત્યાં ડેન્ગ્યુ ચિકનગુનિયાના કેસ છે એ નોંધાય નહીં, એ માટે આપણી મેલેરિયાની ટીમ છે ખાસ કરીને જેઆઈડીસી જેટલી છે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેટલા છે ત્યાં આપણો એ વિસ્તાર છે એ કવર કરી લે છે। અમારી ટીમ છે મેલેરિયાની સમયાંતરે જે તે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વિઝિટ કરીને લોકોને પાણીના ભરાવો ન થાય એ બાબતે આઈસ એક્ટિવિટી અથવા સમજણ આપતી હોય છે। આ ઉપરાંત જો આવી કોઈ પણ સાઇટ અમને અમારી મુલાકાત પછી જણાય તો એમને નોટિસ પણ આપતી હોય છે અને પીરિયોડિક જો નોટિસ આપ્યા પછી પણ એ આર્ટિફિશિયલ પાણી જે જમા થયું છે અને નિકાલ ન કરે તો એના વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તમે વાત કરી કે જે તે જીઆઈડીસી અથવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન, આ ઉપરાંત અમારી ટીમ છે એ કોમર્શિયલ બિલ્ડિંગો ઉપરાંતની વાત કરું તો તમામ મોટી મોટી દુકાનો, રેસ્ટોરન્ટો, શાળાઓ, ઓફિસો વગેરેની મુલાકાત પણ આ બાબતે કરતી હોય છે અને નોટિસ ઉપરાંત જે દંડની જોગવાઈ મુજબ છે એ કાર્યવાહી કરતી હોય છે। હાલ સુધીમાં આપણે વાત કરીએ તો હોસ્પિટલો ઘણી છે, ઘણા કોમર્શિયલ બિલ્ડિંગો છે એમને આપણે નોટિસ છે ઇસ્યુ કરવામાં આવી છે અને એની પ્રેસ નોટ પણ આપણે વારંવાર સમયાંતરે પ્રસિદ્ધ કરતા હોઈએ છીએ।
દંડની કાર્યવાહી છે હવે આપણે નોટિસ આપ્યા પછીના સમયગાળા બાદ આપણે ચાલુ કરતા હોઈએ છીએ. ખાસ કરીને વાત કરું તો રાજકોટના લોકોને રોગચાળાથી બચવા માટે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે શું કરવું છે તો દર અઠવાડિયે તમારે 10 મિનિટ છે તમારા ઘરના તમામ પાત્રો છે એ પાણી રહિત અને સૂકા કરવાના છે. આ 10 મિનિટ તમારા ઘરને આપવાની છે. ઘરની આજુબાજુના સમગ્ર વિસ્તારમાં જો કોઈ પણ જગ્યાએ તમને પાણી ભરાયેલું જણાય અથવા અગાસી ઉપર કોઈ પણ ભંગાર અથવા ટાયર અથવા કોઈ પણ વસ્તુમાં પાણી ભરાયેલું જણાય તો એ ત્વરિત છે એક અઠવાડિયામાં એક વખત આપણે 10 મિનિટનો સમય આપણે પોતાની જાત માટે આપવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળો દાખલા તરીકે ઝાડા ઉલટી છે, અન્ય પેટના ઇન્ફેક્શનો છે, ઉપરાંત ટાઇફોઇડ અથવા કમળો છે એના પહેલાં એના માટે બહારનું જે ખાવાનું છે એ આગ્રહ રાખવો જોઈએ નહીં. ઘરે તમારે જે પણ અત્યારે પાણી આવ્યું છે એ ઉકાળીને પીવું હિતાવહ છે. હાલ આપણી રાજકોટ મહાનગરપાલિકાની પાણી જે ડિસ્ટ્રીબ્યુશન છે એ કરવામાં આવે છે, સુપર ક્લોરિનેશન કરેલું છે. છતાં જો આપ કોઈ પણ બોરવેલનું પાણી પીતા હો અથવા ઘરે કૂવાનું પાણી પીતા હો તો એ ખાસ કરીને ઉકાળીને પીવું જોઈએ અથવા ક્લોરિન ટેબ્લેટના વપરાશ બાદ જે પાણી છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. બની શકે તો અત્યારે વાયરલ ઇન્ફેક્શનનો સિઝનલ ટ્રેન્ડ છે તો બની શકે તો પોષણયુક્ત આહાર છે એ લેવો જોઈએ અને બહારનું જમવાનું છે એ સદંતર ટાળવું જોઈએ.